વીપાજોય વાવાઝોડાએ સર્વત્ર વિનાશ વેર્યો છે ત્યારે વાવાઝોડાની થપાટથી ભાવનગર જિલ્લો પણ બચી શક્યો નથી. ભાવનગર જિલ્લાના 36 જેટલા ગામો છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો નહીં મળતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર, ઘોઘા અને તળાજા તાલુકામાં જૂન માસ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને તો નુકસાન થયું જ હતું, સાથે ભારે પવનના કારણે અનેક ગામોમાં વીજવાયરો તૂટી પડ્યા હતા, તેમજ વીજપોલને પણ વ્યાપક નુકસાન થયું હતું. ઉપરથી વીપરજોય વાવાઝોડાએ પણ દરિયાકાંઠાના વિસ્તારના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. વહીવટીતંત્રના આગોતરા આયોજનને કારણે જાનમાલને ખૂબ ઓછું નુકસાન થયું હતું, પરંતુ વાવાઝોડાએ વીજપોલ, વાયરો અને વીજ ટીસીને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે માનસા સબ ડિવિઝન હેઠળ આવતા 36 જેટલા ગામોના 51 જેટલા ફીડરો બંધ કરી પીજીવીસીએલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ઓછું માનવબળ અને મોટાભાગના કર્મચારીઓને અન્ય જિલ્લામાં જ્યાં વાવાઝોડાને કારણે વધુ નુકસાન થયું હોય ત્યાં કામગીરી માટે મોકલવામાં આવતા અહીંની કામગીરી ખોરવાઈ ગઈ છે. વીજળીનો પ્રશ્ન મારે સાહેબ છેલ્લા 10 દિવસથી વાડી વિસ્તારમાં વીજળી આવેલ નથી કોઈ પણ ફીડરમાં, અને માલઢોરના આવેડા ભરવાની ફૂલ તકલીફ છે. 10 દિવસથી ઘણી બધી રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારીએ એમાં ધ્યાન દોરેલ છે નહીં, અને આવેડા લગભગ તમામ ખેડૂતોના ખાલી છે. માલઢોરવાળાને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાયેલ છે. અમને વહેલી તકે વીજળી મળે વાડી વિસ્તારમાં, છેલ્લા 10 દિવસથી વીજળી બિલકુલ નથી. હાલમાં જે ઊભો છું તણસા ગામની અંદર, વર્ષો જૂના તાર છે, અવારનવાર પવન આવીને તાર તૂટી જાય છે. જાનહાલની નુકસાન થશે તો એ જવાબદારી કોની? અવારનવાર રજૂઆત કરી છે પણ હજી કોઈ ધ્યાન દેતો નથી. સબ ડિવિઝન રજૂઆત કરો તો કે ભાવનગર રજૂ કરો, ભાવનગર રજૂ કરો તો ગમે ઉપર રજૂઆત કરો, હજી સુધી કોઈ જાતનો નિવેડો આવેલ નથી. અને બને ત્યાં સુધી એવું છે, પહેલાં જ્યોતિગ્રામ છે તણસાની, એ પહેલાં જૂના વાયર બદલાવો, નવા નાખો, અને 52 ફીટર છે મામસા સબ ડિવિઝન અંદર, એમાં વિભાજિત કરી અને તો ખેડૂતોને 52 ફીટરમાંથી દરેક ખેડૂતોને પૂરેપૂરી વીજળી મળે એવી અમારી અરજ છે. એકદમ સાયક્લોનિક વિન્ડથી, પ્રેશરથી પવન આવે ત્યારે સ્વાભાવિક રીતે એ ખેતીવાડી ફીડરોમાં એ ઝાડ પડવાનું, પોલ પડવાનું, વાયર તૂટવાનું તથા જમ્પર તૂટવાનું, ટ્રાન્સફોર્મરનું, આવી બધી કામગીરી નીકળતી હોય છે. અને સ્થળ ઉપર ગયા વિના આવી વીજલાઈનો તપાસ કર્યા વિના, રિપેર કર્યા વિના ચાલુ કરી શકાતી નથી, જેથી એ પણ યુદ્ધના ધોરણે કામ ચાલુ છે અને ખેતીવાડી ફીડરોમાં પણ મહત્તમ કામ અમે પૂર્ણ કરેલ છે. અને હવે જોઈશું વરસાદના સમાચાર.